हेलो फ्रेंड्स, आज आप स्टार्ट करिए लेक्चर नंबर 2। लेक्चर नंबर 1 में संपूर्ण आपने जो नाइंस नो जो बेसिक तो कि बहुपदी क्यारे बने छे, बेसिक अभिव्यक्ति बनी है बहुपदी क्यारे पण बने छे, પછી એના અલગ-અલગ પ્રકાર જે છે એ પણ હવે આપણે જોયા। તો આ ચેપ્ટર ની શરૂઆત કરતા પહેલા જ મેં તમને કીધું છે કે આ ચેપ્ટર માં આપણે શું ભણવાનું છે, કે જે મેઈન જે 3 પોઈન્ટ જે છે, કયા કયા 3 પોઈન્ટ હતા? તો કે ફર્સ્ટ નંબર નો પોઈન્ટ હતો શૂન્ય નો ભૌમિતિક અર્થ। સેકન્ડ નંબર નો પોઈન્ટ શું હતો? તો કે શૂન્ય સર્વણ, જે આપણે બહુપદી આવે છે શૂન્ય અને સર્વણ, એ અને વચ્ચે નો સંબંધ હતો। અને થર્ડ નંબર નો પોઈન્ટ હતો કે જે આપણે અવયવ, જે આપણે 9th માં शेष प्रमेय ने अवयव प्रमेय ने उपयोग कर डायरेक्ट आप शेष मेरी लेता था, पर हवे अत्यारे आ चेप्टर यानी कि 10वां में थोड़ुक आपणे आगळ वधवानुं छे। कई रीतना आगळ वधवानुं तेनो प्रोपर रीतना भागाकार करीने तमारे दाखल करवानो छे। क्लियर? तो स्टार्ट करीए आपणे लेक्चर नंबर 2। अने पॉइंट जे छे ए आपणो स्टार्ट थशे हवे थी शून्यनो भौमितिक अर्थ। क्लियर? शून्य नो भौमितिक अर्थ यानी कि शून्य विषय तो तुम अत्यंत बधा जाणो छो कि भाई शून्य विषय शून्य शू छे, तो कि एवी x ની કઈ કિંમત મૂકું કે જેથી કરી આખી બહુપદી નો આન્સર 0 થાય, અથવા આપણે બરાબર 0 લખી અને આપણે શૂન્ય ની કિંમત મેળવી દે છે। તો આજના લેક્ચર માં આપણે શૂન્ય તો ખબર છે આપણે, પરંતુ આ જે ભૌમિતિક જે છે આ ભૌમિતિક નો મીનિંગ શું થાય? बहुपदी अलग अलग प्रकार बहुपदी अपने सुरेख बहुपदी स्टार्ट करी सुरेख द्विघात नहीं शून्य बहुपदी तो जीरो જે અચળ બહુપદી છે એનું તો આપણે કોઈ પણ શૂન્ય મળતું નથી। એટલા માટે આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ ફર્સ્ટ નંબરની બહુપદી હેડિંગ વ્યવસ્થિત રીતના આપી જે રીતના હું લખું છું એ જ રીતના તમારે અલગથી તમે કઈ રીતના લખી શકો છો તો એ તમારી રીતના લખવાનું છે। બરાબર? જેની પીડીએફ આવે છે એની પીડીએફમાંથી અથવા હું તો કોઈ બેટર છે વિડીયોમાંથી જોઈ જોઈને લખતા રહો। જેની લેક્ચરની પીડીએફ નથી આવતી તો એની વિડીયોમાંથી જ તમારે લખવાનું છે। पीडीएफ तो अमुक विद्यार्थियों ने खबर नहीं पड़ती એટલા માટે હું पीडीएफ સેન્ડ કરું છું, બાકી पीडीएफ કોઈ પણ જાતની મેચ માં આવશે નહીં। હા, પ્રેક્ટિસ પેપર છે અથવા કોઈ નોટ્સ મારે જો દેવાની છે તો હું તમને અગાઉ દિશા કહી છે। બરાબર? બાકી જે લેક્ચર ની पीडीएफ આવે છે એ બોર્ડ ની पीडीएफ હશે એટલે એનો કોઈ ઇશ્યુ નથી। બરાબર? એટલે બોર્ડ માંથી જે પણ રીતના હું લખાવું છું એ જ રીતના તમારે નોટ્સ માં લખવાનું છે। ચલો સ્ટાર્ટ કરીએ। આપણે પહેલી નંબર ની બહુપદી કઈ છે? તો કે સુરેખ ये
એમાં આપણે શું કરતા ઉકેલ મેળવતા અને એને પછી આપણે ગ્રાફમાં એને કે બિંદુ મેળવતા પછી આપણે ગ્રાફમાં પ્લોટ કરતા તો ચલો પહેલા આપણે બેઝિક મેથડ જોઈએ વિદ્યાર્થી મિત્રો આઈ થિંક બે લેક્ચર જેવું થશે બે લેક્ચર વ્યવસ્થિત રીતના તમને મગજમાં ઉતરી જશે એટલે એક જ સેકન્ડમાં તમે આનો હું જે ક્વેશ્ચન લખીશ ને તમે આન્સર આપી શકશો પણ બે લેક્ચર તમારે ધ્યાનપૂર્વક જોવાના છે હું તમને ડાયરેક્ટ ગોખા ઉપર નથી ડાયરેક્ટ તમને કન્ટ મેઇન ઉપર નથી લઈ જતો કઈ રીતના આવે છે થિયરી બેઝ ઉપર આપણે થોડું ચાલીએ છીએ કેમ કે તમને શોર્ટકટ રીત ક્યારે અપનાવાય જ્યારે લોંગ રીત મને થોડી ખ્યાલ હોય ત્યારે એટલા માટે આપણે સૌ પ્રથમ પહેલા એની જે મેથડ જે છે એ સમજીએ અને પછી આપણે ડાયરેક્ટ એનો આન્સર આપીએ તો સૌ પ્રથમ આ બહુપદીનું આપણે શૂન્ય મેળવીએ તો આ આપણી નવમા ધોરણની મેથડ શૂન્ય મેળવવા માટે તમને આપેલું છે પીએસ ઇક્વલ ટુ શું આપેલા છે 2x + 3 ચલો શૂન્ય મેળવવા માટે સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ કે જે બહુપદી આપેલી છે એના બરાબર આપણે શું લઈ લઈએ છીએ તો કે 0 લઈ લઈએ છીએ કેમ કે આપણે શું મેળવવાનું છે સૌ પ્રથમ શૂન્ય મેળવવાનું છે ક્લિયર ચલો શૂન્ય મેળવવા માટે p of x ની કુલ શું તમને કિંમત શું આપેલી છે તો કે 2x + 3 = 0 આમાં આપણે 2x ને કરતા બનાવો એટલે 3 પેલી બાજુ જશે તો -3 જશે તો x = શું થશે -3/2 તો આ એક આપણું શું થઈ ગયું શૂન્ય અને હજી આને લખવું હોય કે અથવા પોઈન્ટમાં લખવું હોય તો કઈ રીતના લખી શકો -1.5 પણ આને આપણે લખી શકીએ બંને રીતના લખી શકીએ છીએ 1.5 પણ લખી શકો છો અને તમે -3.5 પણ લખી શકો છો અને 1.5 પણ લખી શકો છો તમારે જે રીતના લખવું હોય એ રીતના તમે લખી શકો છો ક્લિયર ચલો આને આપણે એક જ રીતના લખીએ તમને કન્ફ્યુઝન ના થાય ઓકે x -1.5 જો ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ લઈ શકીએ છીએ એની જરૂર નથી કે આપણે આ જ વસ્તુ લઈએ તો આ હતી આપણી નવમા ધોરણની મેથડ અને હવે આપણે ગ્રાફિકલી એટલે કે આલેખાત્મક રજૂઆત દ્વારા કઈ રીતના આપણે શૂન્યને જોઈ શકીએ છીએ તો એ વસ્તુ આપણે જોઈએ તો સૌ પ્રથમ આનું શૂન્ય મેળવવા માટે મારે બિંદુ જોશે કારણ કે આપણને ખ્યાલ છે કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય છે અસંખ્ય રેખા પસાર થાય પરંતુ મારે એક આનો આલેખ દોરવા માટે મારે એક એ નહીં એક બિંદુ દોરીશ તો એમાંથી અસંખ્ય રેખા પસાર થશે તો રેખા એટલે કે આલેખ દોરવા માટે મિનિમમ આપણી પાસે કેટલા બિંદુ હોવા જોઈએ બે બિંદુ તો હોવા જોઈએ તો સૌ પ્રથમ આને આપણે આલેખાત્મક રજૂઆતમાં કરવું છે તો આને હું સપોઝ y = શું લખી નાખું છું 2x + 3 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મેં p of x ને ખાલી કન્વર્ટ કરીને y લખી નાખ્યું છે કોઈ જાતનો ફરક નથી જો તમારે એ વસ્તુ ના કરવું હોય તો જે y એક્સિસ છે આપણી પાસે જે અહીંયા y એક્સિસ છે આ x એક્સિસ તો અહીંયા આપણે શું લઈ લેવાનું p of x લઈ લો કોઈ પણ રીતના તમે ચાલે દોરી શકો ચલો હવે આને આપણે બિંદુ યાની કે આપણે બારે બિંદુ મેળવવા છે તો બિંદુ મેળવવા માટે સૌ પ્રથમ હું શું કરીશ તો કે આ ટાઈપનું ટેબલ હવે તમને કઈ કઈ યાદ આવતું છે યાદ આવે છે ને યાદ આવે છે ને આપણે બહુ પ્રેક્ટિસ કરેલી છે બરાબર ને ચલો આ આપણે બની લીધા ટેબલ તો કે સૌ પ્રથમ પહેલો ઉકેલ મેળવવા માટે હું x = શું પૂછું 0 x = 0 તો 2 ગુણ્યા 0 તો આખું આખું 0 થઈ ગયું એટલે y બરાબર મારી પાસે કેટલા આવી ગયા તો કે 3 આવી ગયા તો આ એક તમારો ઉકેલ થઈ ગયો ફરી વખત જ્યારે y = 0 લખો છો ત્યારે y = 0 એટલે આ x નો અંશ 0 કેમ કે આ પ્રકારનો થઈ ગયું 2x + 3 = 0 તો x ની કિંમત કેટલી આવી ગઈ -1.5 y = 0 લખો છો ત્યારે આવે છે -1.5 વિદ્યાર્થી મિત્રો આ બધા ઉકેલ જે છે એ તમને ઓલરેડી આવડે છે એટલે હું આગળ હું તમને ડાયરેક્ટ આમાં કિંમત મૂકીને કરાવતો નથી બરાબર ચલો સપોઝ x = વાત કરીએ આપણે x = 1 લખીએ આપણે બહુ જાજા ઉકેલ નથી મેળવવા આપણે 3 ઉકેલ તો બહુ થઈ ગયા બરાબર એની કે આ ઉકેલ જે છે એને આપણે ફટાફટ રફ કરી નાખીએ ચલો x = 1 લઉં તો 2 * 1 2 2 + 3 એટલે કેટલા થઈ જશે 5 તો તમારી પાસે અહીં કેટલા આવી જશે 5 હવે આપણે શું કરીએ એનો આલેખ દોરીએ જોજો આ વસ્તુ તો તમને આવડતી પણ આલેખાત્મક રજૂઆત દ્વારા આપણે કઈ રીતના કરી શકીએ છીએ મેઇન વસ્તુ જે છે એ જ વસ્તુ આપણે સમજવાની છે ચલો x એક્સિસ ઉપર મેક્સિમમ 1 છે પરંતુ y એક્સિસ ઉપર કેટલા છે 5 તો એક કામ કરીએ આને આપણે શું કરી નાખીએ આ રીતે કેમ કે y એક્સિસ ઉપર આપણે કશું જોવાનું નથી
અહીં x એક્સિસ આપણે થોડી નાની દોર નાખીએ, આ થઈ ગઈ x એક્સિસ, આ થઈ ગઈ y એક્સિસ, ઓકે, અને આ થઈ ગયું મારું ઉગમ બિંદુ 0. હવે આપણે થોડા બિંદુઓ જે છે એક નોટ કરી દઈએ જેથી કરીને આપણે શું જોઈ જાય આગળ વધી શકીએ ફટાફટ. છે તો અહીંયા થઈ ગયા આ a, આ થઈ ગયા b, અહીંયા માઈનસ a, અહીંયા માઈનસ b, અહીંયા પર નાખી માઈનસ a. આ 1 2 3 4 5 આપણે આગળ જવું છે એટલા માટે આપણે સિમ્પલ ફટાફટ ગ્રાફ દોરવું છે. તો 0 3 ક્યાં આવે છે તમારી પાસે? 0 3 એટલે કે x આયામ 0 છે, y આયામ 3 છે, તો એ બિંદુ ક્યાં આવે છે? અહીંયા આખે આખો આવે છે. તો આ બિંદુનું આયામ છે 0 3. પછી છે 0 - 5, y આયામ 0 ક્યાં હોય? x અક્ષ ઉપર. કેટલા? 1.5. 1.5 એટલે માઈનસ 1 અને માઈનસ 2 ની વચ્ચે શું આવશે? માઈનસ 1.5. તો આને યાદ રાખી નાખું છું, માઈનસ 1.5 ઝી. યાદ રાખજો શું કર્યું છે, માઈનસ 1.5 ઝી. 1.5 ક્યાં આવે છે? તો 1.5 આવી ગયા અહીં 1.5. હવે આને આપણે આગળ કરવું છે, એટલે કે હવે મૂળ સીધી રેખા આપણે આમાંથી પસાર થતી એક રેખા આપણે દોરી દઈએ. ચલો આ વાલે તમને દેખાઈ રહ્યો છે, આ એક સુગોળાની સીધી રેખા. તો આની ઉપરથી આપણને એક પોઈન્ટ તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે સુરેખ બહુપદીની વાત કરીએ છીએ ત્યારે સુરેખ બહુપદીનો આલેખ જે છે એકદમ શું થાય છે? સ્ટ્રેટ લાઈન, સીધી રેખા. ઓકે, ચલો હવે જે આપણે સમજવાનું છે એ વસ્તુ આમાં સમજીએ. તમને એમ થશે આમાં આમાં ફરક શું? ઓકે, સુરેખ બહુપદીનું મને કેટલા શૂન્ય મળ્યા? માત્ર ને માત્ર એક. x ની એક જ કિંમત મને મળે કે માઇનસ 1.5 આમ લખતા ખાલી શું થાય? 0. x ની કેટલી કિંમત મળે? 1. તો આની ઉપરથી આપણને ખબર પડી કે સુરેખ બહુપદીનું માત્ર ને માત્ર એક શૂન્ય હોય છે, કેમ કે ઘાત કેટલી છે? 1 પોઈન્ટ સેકન્ડ નંબર. સુરેખ બહુપદીનો આલેખ હંમેશા કેવો થાય છે? સીધી રેખા. ઘાત 1 તો શૂન્ય પણ 1 અને આલેખ કેવો થાય છે? સીધી રેખા. આ પોઈન્ટ લખાઈ જાય પછી હું નીચે 2-3 પોઈન્ટ લખું છું. એ વસ્તુ તમારે પોઈન્ટ લખવાના છે. ફર્સ્ટ નંબરનો પોઈન્ટ શું હતો? તો કે સુરેખ બહુપદી, સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ આપણે શું લખ્યો? તો કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? સીધી રેખા. યસ, સુરેખ બહુપદીનો આલેખ, જો આમ પેન ને કલર યુઝ કરજો, સીધી રેખા મળે. ઓકે, આ બે પોઈન્ટ હવે તમને ખ્યાલ આવી ગયા. થર્ડ નંબરનો પોઈન્ટ જે મેઇન વસ્તુ આપણે શીખવાની છે, કેમ કે તમને આ વસ્તુ નહીં આપેલો, તમને ડાયરેક્ટ ગ્રાફ આપેલો છે અને ગ્રાફની મદદથી તમને શૂન્યોની સંખ્યા મેળવવાની કહે છે. શું મેળવવાનું કહે છે? પરિવર્તન. ગ્રાફની મદદથી તમને શૂન્યોની સંખ્યા મેળવવાનું કહે છે. તો કઈ રીતના શૂન્યોની સંખ્યા મેળવશો? આમાં કઈ રીતના ખબર પડશે કે મને કેટલા શૂન્ય મળશે? એની ઉપર અમે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી. ચલો, મારી બહુપદી x માં છે કે y માં? જોઈ લો, બહુપદી સીમાં છે તો કે x માં. ઓકે, મારી પાસે બહુપદી નું શૂન્ય. ધ્યાન એવું કે નહીં ખબર પડી કે નહીં? ચલો હવે ફરી વખત જોઈએ, યાની કે બિંદુ નું યામ મને મળી ગયું માઇનસ 1.5 અને 0. મને શું મળ્યું? માઇનસ 1.5 અને 0. તો આમાંથી શૂન્ય પણ, શૂન્ય મતલબ કે 0 નથી જોવાનું, શૂન્ય મતલબ કે આ શૂન્ય જોવાનું છે. તો એ કયો યામ છે મારો? x યામ છે. કયો યામ છે મારો? x યામ. ચલો હવે આપણે ફરી વખત સ્ટાર્ટ કરીએ. ફરી વખત કન્ટેન્ટ જે આપણે મેઇન મુદ્દા તરફ જવાનું છે એ શું મુદ્દો છે? ઓકે, તો કે સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને ક્યાં છેદે છે? શું કામ? કેમ કે મારી બહુપદી શેમાં છે? x માં છે. એટલે આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો મગજમાં રાખી દેજો, સુરેખ બહુપદી x માં છે
तो x अक्ष ने कहीं छेदे छे तो यस क्या छेदे छे एक बिंदु में छेदे छे उकेल मने कितना मळता था एक यानी कि हमेशा सुरेख बहुपदी नो आलेख x अक्ष ने अथवा y अक्ष ने एक ज बिंदु में छेदे छे હવે ધ્યાન આપજો x બિંદુ માં છેદે છે એક જ બિંદુ માં તો એનો કયો યામ શૂન્ય છે તો કે x યામ કારણ કે જો -1.5 બહુપદી માં મૂકીશ તો જ બહુપદી નો આન્સર શું આવશે 0 આવશે શું આવશે તો જો -1.5 આ મૂકો 2 ગુણ્યા -1.5 એટલે -3 -3 + 3 0 ક્લિયર ચલ તો હવે હું વિધાન લખું છું એટલે હવે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે બરાબર सुरेख बहुपदी एक्स प्लस बी नो आले कई अक्ष ने छेदे आले अपने आने से पर नाम आप दिए पी ऑफ एक्स बराबर अपने जनरल स्वरूप की बात करिए अत्यारे आपने जस्ट एक एग्जांपल लीधो आपने कोई व्यापक स्वरूप की बात करिए कि भाई एक्स प्लस बी सुरेख बहुपदी x प्लस b नो आलेख कई अक्ष ने छेदे छे तो के x अक्ष ने क्या बिंदु में छेदे तो के j बिंदु में छेदे j बिंदु में छेदे तेनो क्यों याम शून्य थशे x याम के y याम तो के x याम कई नथी नाखवानो तेनो एक्स यहां ए पी ऑफ एक्स नो शून्य छे विद्यार्थी मित्रों आ वस्तु जे छे खास याद राखवानी छे तुम्हारे आ 3 पॉइंट जे वस्तु मैं तुमने लखी दीधा छे ए હવે આ પોઈન્ટ હું તમને શીખવાડ ચલો કઈ રીતના છે તો કે સુરેખ બહુપદી કોઈ પણ દુનિયાની કોઈ પણ સુરેખ બહુપદી કેવા પ્રકારની હોય x + b એનો આલેખ હંમેશા શું થશે સીધી રેખા એ પણ આપણે જોઈ સીધી રેખા મતલબ કે તમને આમ પણ હોઈ શકે આમ પણ હોઈ શકે આમ પણ હોઈ શકે આમ પણ હોઈ શકે ગમે તે હોઈ શકે સીધી રેખા ક્લિયર તો એનો આલેખ હંમેશા સીધી રેખા છે જો મારી બહુપદી x માં હશે તો x અક્ષ ને જે બિંદુ માં છેદે એનો કયો યામ x યામ એ p ઓફ x નું શું થશે શૂન્ય અહીંયા કોણ શૂન્ય આવ્યું -1.5 તો યામ માં જો હતી આમાં કોણ શૂન્ય થશે -1.5 આ જ વસ્તુ આપણે સમજવાની છે નવમા ધોરણની મેથડ થી મને ડાયરેક્ટ આન્સર મળતો દો ગ્રાફિકલી મેથડ જોવા જાઓ તો ગ્રાફિકલી મેથડ માં મારે એક જ વસ્તુ યાદ રાખવાની કે જો બહુપદી x માં હોય તો x અક્ષ ને જે બિંદુ માં છેદે છે તેનો x યામ એ આપેલ બહુપદી નો શું થશે શૂન્ય થશે તો ભૌમિતિક મેથડ ક્લિયર જે આપણી બેઝિક મેથડ હતી એ ક્લિયર અને આ જે જગ્યા મૂકી છે એ જગ્યા પણ હું તમને કહી દઉં કે સુરેખ બહુપદી ને માત્ર ને માત્ર એક શૂન્ય આપણે કીધેલું છે તો એ એક શૂન્ય ક્યું શૂન્ય છે તો કે જો સુરેખ બહુપદી ની વાત કરી તો સુરેખ બહુપદી મારી પાસે કઈ છે વ્યાપક સ્વરૂપ આપણે કોની વાત કરીએ છીએ અત્યારે ઓન્લી ફોર વ્યાપક સ્વરૂપ p ઓફ x બરાબર શું થાય તો કે x + b ચલો જે ફટાફટ આને શૂન્ય મે લઈએ તો p ઓફ x બરાબર આપણે સૂત્ર જાણતા 0 યાની કે શું થાય x + b બરાબર શું થાય 0 આમાં x ને વત્તા બનાવો જોઈએ चलो x ने करता बनाओ तो b माइनस तो x बराबर शून्य से माइनस b अपॉन a यस तो आ आपने जनरल स्वरूप मणि गयो विद्यार्थी मित्रों सुरेख बहुपदी नु शून्य हमेशा शू होय माइनस b अपॉन के माइनस b अपॉन चलो फटाफट आ बसो आने आपने व्यापक स्वरूप मु एम लखू के भाई 2x + 3 व्यापक स्वरूप मा कन्वर्ट करिए तो व्यापक स्वरूप मा शू थाय x + બી હવે આનું મારે જો શૂન્ય મેળવવું તો શૂન્ય શું થાય માઇનસ બી અપોન શું ખરેખર માઇનસ બી અપોન થાય ચલો ફટાફટ આમાં બી કોણ તો કે માઇનસ ના માઇનસ બી કોણ તો કે 3 તો કે અહીંયા આવી ગયા 3 એ કોણ તો કે 2 તો કે 2 આવી હજી એક એક્ઝામ્પલ તમને આપું ધારો કે આપણે વાત કરીએ 4x + 8 આનું મારે શું મેળવવું છે
शून्य तो शू थे माइनस बी गुण्य थे कि ना थे तो माइनस ना माइनस बी एट के आपने कोई सुरेख बहुपदी आप शून्य शू हे माइनस तो बहुपदी नो बेसिक कॉन्सेप्ट तो तमारे आज रीतना त्रण पार पाड़वाना छे अने आ पॉइंट ई नीचे लखवानो छे कई रीतना तो एक खाली मारी नोट्स जे छे ई तमने बताई दऊं छुं जो अहीं मे व्यवस्थित रीतना लखेलुं छे तमने आई थिंक देखातुं ज हशे एक मिनिट हुं जोई लउं छुं खाली ओके देखाय छे बराबर तो जो अहीं रही पहेला एक पार्ट पाड्यो पछी आ शून्यनो पार्ट पाड्यो अने पछी एक अहीं यानी के आ रीतना तमारे व्यवस्थित रीतना आ बोर्ड माथी जोईने लखी नाखवानुं छे क्लियर चलो हवे आ वस्तु जी आपने सीख्या छे एनो उपयोग के रीतना करसु एनी विषय आपने थोड़ी बात करी है केम के आपणे त्रण मेथड थी आपणे जोयुं तो एक मुद्दो तो मने आ त्रण लीटी थी याद रही के सुरेख बहुपदी ने मात्र एक शून्य होय सुरेख बहुपदी नो आलेख हमेशा सीधी रेखा होय सुरेख बहुपदी जे पण बहुपदी x मां मारी बहुपदी छे तो x अक्ष ने छेदवी जोईए अने x अक्ष ने जे बिंदु मां छेदे छे तेनो वस्तु जी समझवानी वस्तु जी એટલે ખાસ યાદ રાખજો કઈ રીતના છે
तो मैं तुमने देखा जो ईज रीतना आपने नौ सूत्र में लखवानो छे शून्यनो भूमिति अर्थ પછી લખવાનું પેલી બહુપદી સુરેખ પછી આ ટાઈપને ત્રણ ભાગ પાડી દેવાના આમાં આલેખ દોરવાનો આમાં શૂન્ય મેળવવાનો આમાં વ્યાપક સ્વરૂપ પછી બધું ગ્રાફ પતિ જાય પછી છેલ્લે આ ત્રણ પોઈન્ટ તમારે લખવાના છે છે ક્લિયર ઓકે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે